વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાણંદમાં ચાચરવાડી વાસણા ગામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતો ટ્રેક્ટર ભરીને સાણંદ એસડીએમ ઓફિસે પહોંચ્યા હતા. નિકાલ ન થાય ત્યાં સુધી પ્રાંત કચેરીમાં ધામા નાખ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે. ખેડૂતોએ સીએમઓ ઓફિસમાં પણ રજૂઆત કરી હતી. સાણંદના ચાચરવાડી વિસ્તારનો આ બનાવ, વાસણા ગામે 13-14 વર્ષથી વરસાદી પાણીનો નિકાલ નથી થતો, જેના કારણે ખેડૂતો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. ખેડૂતોમાં બારોબાર રોષ જોવા મળ્યો છે. ગામ નજીક પાણી આવતા ખેડૂતોએ ટ્રેક્ટર ભરીને સાણંદ એસડીએમ ઓફિસ પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો. આમદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેરાતની અરજી કરેલી હતી 2018 ની અંદર. એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ જિલ્લા કલેક્ટરના સમગ્ર પ્રશ્નો બાબતે એક નિકાલ કરવાનો આદેશ કરેલો. તેમ છતાં નિકાલ ન થતાં અમે ફરીથી નામદાર ગુજરાત હાઈકોર્ટના પિટિશન કરી અને એક રજૂઆત કરી કે નામદાર ગુજરાત હાઈકોર્ટને અમે રજૂઆત કરી કે સાહેબ, આપશ્રી દ્વારા અમારા જે ખેતરોની અંદર આ જે પાણી ભરાઈ રહે છે એનો નિકાલ કરવા માટે આપે જિલ્લા કલેક્ટર શ્રી અમદાવાદના આદેશ કરેલો. તેમ છતાં પણ કોઈ પણ જાતનું એક નક્કર કાર્યવાહી ન કરવામાં આવી અને હજુ હાલ પણ પાણી ભરાઈ રહેલું છે. એટલે ફરીથી અમે પિટિશન કરી ત્યારે અમે નામદાર ગુજરાત રજૂઆત કરી કે તંત્ર ઉપર અમને ટ્રસ્ટ નથી, વિશ્વાસ નથી, એટલે મહેરબાની કરી અને સમય મર્યાદિત એક આદેશ કરવામાં આવે. તો નામદાર ગુજરાત હાઈકોર્ટે ડબલ જજની બેંચની અંદર એક આદેશ કર્યો છે કે ચાર વીકની અંદર આ પાણીનો નિકાલ કરવાનો આવે અને ચાર વીકની અંદર આ પાણીનો નિકાલ કરવામાં આવે. અર્થાત ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર ચાચરાવાડી વાસણા મોજે 247 નંબર સર્વે નંબરનું એક તળાવ અંદર આવેલું છે, એ પણ લોક ઉપયોગ કરવા. અમદાવાદના સાણંદમાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યારે પાણી ભરાઈ જાય છે, ખેતરોમાંથી પાણીનો નિકાલ નથી થતો, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કથી પાણી ભરાવવાની રજૂઆત છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે આસપાસના વિસ્તારોમાં આવ્યા છે ત્યાંથી પણ ગંદુ પાણી છે એ ખેડૂતોના ખેતરમાં આવી જાય છે અને આ પાણીનો નિકાલ નથી થતો અને છેલ્લે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોનો આવે છે. ત્યારે આ નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત કરવા માટે પ્રાંત કચેરીએ ખેડૂતો આખું ટ્રેક્ટર ભરીને પહોંચ્યા હતા અને જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય, કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધામા ત્યાં નાખ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે. જોકે તેમણે આગળ પણ સીએમઓમાં પણ રજૂઆત કરી હતી, પરંતુ તેમનું કહેવું છે કે હજુ સુધી કોઈ જ પ્રકારે નિરાકરણ નથી આવ્યું.